तो हवे आखरे लॉकडाउन 14 दिवसथी तमाम गतिविधियोमां सौप्रथम वात करी कोंग्रेस अध्यक्ष सोनिया गांधीना पत्रनी, जहां तेमणे वडाप्रधान नरेन्द्र मोदीने एक पत्र लख्यो छे अने कोरोना सामे लड़वा अंगे केटलाक पगला भरवा माटे पण रजूआत करी छे। सोनिया गांधी वडाप्रधान मोदी साथे टेलिफोनिक वातचीत करी, जे बाद एक पत्र लख्यो के जेमां 5 सूचनो करवामां आव्या छे અને તેમણે 5 સલાહો પણ તેમાં આપી છે, જેમાં સૌથી પહેલું સૂચન છે કે સરકારી જાહેરાતો પર 2 વર્ષ માટે રોક લગાવી દો અને તે પૈસાનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે લગાવવા જોઈએ। સરકાર દર વર્ષે 1250 કરોડ આવી જાહેરાતો પાછળ ખર્ચે છે, જો કે કોરોનાને લગતી જાહેરાત ચાલુ રાખવી તે પણ સૂચન કર્યું છે। આ સિવાય 20,000 કરોડના ખર્ચે બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અટકાવી દેવાની પણ રજૂઆત કરવામાં આવી છે અને તે રકમથી પીપીઈ કિટ વધારવામાં આવે તેવી રજૂઆત કરી છે। સોનિયા ગાંધી સાંસદોના પગારમાંથી 30% કાપના નિર્ણયની સરાહના કરતા ત્રીજું સૂચન એ પણ કર્યું કે સરકારે પોતાના ખર્ચના બજેટમાં પણ 30% કાપ મૂકવો જોઈએ અને તે રકમ, જે લગભગ 2,50,000 કરોડ પ્રતિવર્ષ થાય છે, તેનો ઉપયોગ શ્રમિકોની સુરક્ષા પૂરી પાડવામાં કરવામાં આવે। આ ઉપરાંત ચોથું સૂચન કર્યું છે કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો અને રાજ્યોના પ્રધાનો તેમજ અધિકારીના પણ તમામ વિદેશ પ્રવાસ રદ કરી દેવા જોઈએ, માત્ર દેશહિત માટે થતા આવશ્યક પ્રવાસ ચાલુ રાખવા। આ ઉપરાંત પાંચમું સૂચન કર્યું છે કે પીએમ કેર ફંડની સંપૂર્ણ રકમ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં પરિવર્તિત કરી દેવી જોઈએ, કે જેથી આ રકમના ઉપયોગમાં પારદર્શિતા રહે। પીએમ એનઆરએફમાં 2019ના નાણાકીય વર્ષ સુધી 3,800 કરોડની રકમ છે, તેનો ઉપયોગ તાત્કાલિક ધોરણથી